रापर તાલુકાના બેલાસુખના વાંઢાવાડી વિસ્તારમાં 2 વર્ષથી વીજ પુરવઠો ઠપ થઈ જતા ખેડૂતોને નુકસાન. હાલ ખેતી કરતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે રાપર વિસ્તારમાં. ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકાના બેલાસુખના વાંઢાવાડી વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી વીજ પુરવઠો બંધ થઈ જતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. આ અંગે બેલગામના માજી સરપંચ અને આગેવાન હેતુભા ટપ્પુભા વાઘેલાએ જણાવ્યું હતું કે બેલથી સુકના વાંઢાવાડી વિસ્તાર જતી 11 કેવીની વીજ લાઇન 6 કિલોમીટર જેટલી છે, જેમાં અનેક સ્થળોએ વીજ થાંભલા પડી ગયા છે તો અનેક સ્થળે વાયર પણ તૂટી ગયા છે. તો 3 કિલોમીટર સુધીની વીજ લાઇનના વાયરની ચોરી પણ થઈ ગઈ છે, જે અંગે 2 વર્ષ અગાઉ બાલાસર પીજીવીસીએલના અધિકારીઓને જાણ કરી છે. પરંતુ આ વીજ લાઇનના વાયરો કે થાંભલા ઊભા કરવામાં આવતા નથી. છેલ્લા 2 વર્ષથી યથાસ્થિતિ છે. 2 વર્ષથી પીજીવીસીએલ બિલ આપે છે પરંતુ વીજ પુરવઠો આપતું નથી, છે ને, જેના લીધે છેલ્લા 2 વર્ષથી ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે. સિંચાઈનું પાણી ઉપલબ્ધ થતું નથી. અવારનવાર વીજ પુરવઠો શરૂ કરવા માટે અધિકારીઓને કહેવામાં આવે છે તો અધિકારીઓ કહે છે કે સર સામાન નથી. તો શું સર સામાનના અભાવે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે? શું ગુજરાત સરકાર પાસે વીજ સામાન નથી, ખાલી થઈ ગયું છે? તેવા અનેક સવાલ લોકો પૂછી રહ્યા છે. શું સામાન નથી તો જે બિલ ભરાય છે અને બિલની રકમ આવે છે તે ક્યાં જાય છે? તે પણ એક સવાલ છે. 2 વર્ષથી શું સર સામાન ખરીદીથી જ નથી જીવી, કે પછી જાણી જોઈને રિપેરિંગ કામ કરવામાં આવતું નથી? ચોરી કરે ગયેલા વાયરો અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. 3.5 કિલોમીટર સુધીની વીજ લાઇનના વાયરોની ચોરી થઈ ગઈ તો આ અંગે પીજીવીસીએલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે કેમ, તે અંગે પણ તપાસ જરૂરી છે. હાલ તો વીજ પુરવઠા વગર છેલ્લા 2 વર્ષથી ખેડૂતોને રવિ પાક ઉનાળો પાકનું નુકસાન થઈ રહ્યું છે અને પીવાના પાણીની ક્યાંક ક્યાંક તકલીફ પણ જોવા મળી રહી છે. ત્યારે તાત્કાલિક પડી ગયેલા વીજ થાંભલા અને 3 કિલોમીટર સુધીના વિસ્તારમાં વીજ વાયર વગરના થાંભલા છે તેની પર વાયરો નાખી વીજ પુરવઠો શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એક તરફ 24 કલાકની વીજળીની વાત કરવામાં આવે છે અને છેલ્લા 2 વર્ષથી અહીંયા વીજ પુરવઠો આપવામાં આવતો નથી તેવું આ ગામ છે 3 ફેઝ લાઇનનું, કે જ્યાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ થતું નથી અને છેલ્લા 2 વર્ષથી સરસામાન ન હોવાના કારણે વીજ કંપની પાસે સરસામાન નથી, જેથી કરીને તે રિપેરિંગ કામ કરવામાં આવતું નથી કે નવી જે ચોરાઈ ગયેલી લાઇન વીજ વાયર નાખવામાં આવતા નથી કે થાંભલા પણ ઊભા કરવામાં નથી આવતા તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે, જેથી કરીને ખેડૂતોને હાલાકી પડી રહી છે. ત્યારે તે ખેડૂતોની હાલાકી દૂર કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. એક તરફ સરકાર ખેડૂતોની છે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે છે, પરંતુ અહીંયા તો છેલ્લા 2 વર્ષથી ખેડૂતોનું અહિત કરી રહી છે સરકાર એવું ખેડૂતો માની રહ્યા છે. ત્યારે વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નથી કરતું આ તો કોઈ છે નહીં, અવારનવાર રજૂઆતું કરી છતાં કોઈ આવતો નથી. થાંભલા ઉભરા કરતા વાયરિંગ કરતા 2 વર્ષ ચોરાઈ જાય છે. હવે જે આ અંદાજિત કેટલા કિલોમીટરની વીજ લાઈન હશે? એટલે ત્યાં આમ તો છે 6 કિલોમીટર, પણ પડી 2-3 કિલોમીટરમાં વાયર ચોરાઈ ગયા છે, બીજા થાંભલા બધા પડી ગયા છે. છેલ્લા બે વર્ષથી જે વીજ પુરવઠો બંધ છે તો તે બાબતમાં આપને વાડી વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે? 2 વર્ષમાં નુકસાન જ સાહેબ થાય ને, 2 વર્ષની પેદા તો જઈ ને આખી આખી. અને આ બાબતે વીજ લાઇન ઊભી કરવા માટે તમે બાલાસર પીજીવીસીએલમાં રજૂઆત કરેલી છે? હા. તો સાહેબોએ શું કહ્યું છે? અમારા કને સામાન જ નથી, માલ જ નથી, શું કરી?